सुरक्षित सलामत स्थले बधी बोटो लंगारेली छे। ગઈકાલથી માછીમારો માટેના ટોકન પણ બંધ થયેલ છે અને બધી બોટને પરત બોલાવવાની કામગીરી ચાલુ છે। ઉલ્લેખનીય છે કે વાવાઝોડું સંભવત રીતે કચ્છના રાહદારીઓ દરિયાઈ વિસ્તાર અને પાકિસ્તાનના દરિયાઈ બાજુ ટકરાય તેવી શક્યતા છે, જેના પગલે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। રમેશ ભાનુશાલી, સ્પીડ ન્યૂઝ 17, અબડાસા, કચ્છ। સાંજે વખત કરીને વાવાઝોડું અબડાસા તાલુકાના કાંઠાના ગામો ઉપર ટકરાવવાની સંભાવના તે હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે। તો હું અબડાસા તાલુકાના જે કાંઠા વિસ્તારના 24 ગામો છે, જે અકરીથી સ્ટાર્ટ કરીને છછી સુધીના, કે જેમાં જખો કોટ જે છે, જખો ગામ જે છે એ સૌથી મહત્ત્વનું છે, એ ગામ 24 ગામના ગ્રામજનોને જે કાંઠા વિસ્તારના ગામો જે 0-5 કિલોમીટરના અંતરમાં આવે છે દરિયા, એમને વિનંતી કરું છું કે આપ પહેલેથી સાવચેતી રાખ। અમે દરેક ગામની અંદર એક આશ્રયસ્થાન નક્કી કર્યું છે, તે આશ્રયસ્થાનમાં જ્યારે પ્રશાસન દ્વારા કહેવામાં આવે ત્યારે ત્યાં સમયસર પહોંચી જાય અને જેથી કરીને આપણે કોઈપણ પ્રકારની જાનહાનિથી બચી શકીએ। આ સમયગાળા દરમિયાન કદાચ એકાદ 12 કલાક કે 6 કલાક વીજ પુરવઠો ન પણ હોય, તો જીવન જરૂરિયાતની વસ્તુઓ આપ હાથ વગી રાખશો, આપના પશુઓ અને બધા જે બાંધેલા ન રહે એ જરા જોશો, અનાજ ચોખા જરૂરિયાતની વસ્તુઓ આપણા ઘરમાં રાખો, દળાવીને રાખો, કે જેથી કરીને આપને તકલીફ ન પડે। સૌથી મહત્ત્વનો જખો કોટ છે, તો જખો કોટની અંદર અમે કાલે સાંજે 7 વાગ્યા સુધી આખા કોટને ખાલી કરવાની સૂચના આપી દીધી છે। એમાં પણ ગ્રામના લોકો સહયોગ કરે અને આખું કોટ ખાલી થઈ જાય એના માટે આપણે વિશેષ સાવચેતી રાખીએ। આ સિવાય 18 તારીખની આજુબાજુ ભારે વરસાદ પણ અબડાસા તાલુકામાં પડી શકે છે, તો અબડાસા તાલુકાના દરેક ગ્રામજનો એમના ત્યાં જો અત્યારે કોઈ પાક હોય કે કંઈ પણ હોય તો એનું પણ ભારે વરસાદથી બચવા માટે ખુલ્લામાં પડેલા પાકને બધાને પણ તકલીફ ન થાય એના માટે પહેલેથી જ સાવચેતી રાખે, કે જેથી કરીને આપણે કોઈપણ પ્રકારના નુકસાનથી બચી શકીએ અને આ જે વાવાઝોડું ડિઝાસ્ટર આવ્યું છે એને આપણે હિમથી હિમ પાર પાડીએ। થેન્ક યુ।